સ્વામિનારાયણ ભગવાન સાધુ સંતોના આશીર્વાદ લઈ સરદાર વલ્લભભાઈ પટેલને ફૂલહારની આંટી પહેરાવવાથી સ્વામી વિવેકાનંદને ત્યારબાદ આગળ આંબેડકર સાહેબને શિવાજીને આંટી પહેરાવી આશીર્વાદ લઈ અને ફોર્મ ભરવામાં આવ્યું છે. આજે સાથે સાત વિધાનસભામાં સવારમાં સરથાણા જગતના ખાતે લઈને મોટા વરાસા કરંજ મિની બજાર કતારગામ રાંધેર અડાજણ થઈને અહીંયા અત્યારે રેલી પૂરી કરી. સવારના 8 વાગ્યાથી લઈ 2:30 વાગ્યા સુધી લોકોનો પ્રતિસાદ, લોકો સાથે સ્વયંભૂ જોડાણા, આમ આદમી પાર્ટી, કોંગ્રેસના કાર્યકર્તાઓ, સોસાયટીના પ્રમુખો, ભાઈઓ બહેનો, વડીલો બધા સૌ સાથે, સાધુ સંતો સાથે રેલીમાં સૌ જોડાણા હતા. અને આજે ફોર્મ ભરી કલેક્ટર ઓફિસે અત્યારે ફોર્મ ભરી નીચે ઉતરી. કોંગ્રેસનું ગઠબંધન મજબૂતાઈથી છે. આ વખતે ઇન્ડિયા ગઠબંધન ની સરકાર બનવાની છે, કોઈ બે મત નથી. અત્યારે લોકો એટલા બધા ભારતીય જનતા પાર્ટી થી ડરી ગયા, અમારા સમાજના લોકો ઉદ્યોગપતિઓ એટલા બધા ડરી ગયા છે, અમારી સાથે ફોન નથી ઉપાડતા. અમારી કોંગ્રેસ પાર્ટીનું ખાતું સીઝ થઈ ગયું, છતાં આગેવાનો અમારી સાથે મજબૂત થાય તે ઊભા છે, પણ અમારી સાથે ફોટો પડાવતા ડરી રહ્યા છે. એ ડરમાંથી મુક્તિ મેળવવા માટે આ વખતે અમારા આગેવાનો પણ કોંગ્રેસ પાર્ટીને મત આપશે, એમાં કોઈ બે મત નથી. અને ભારતીય જનતા પાર્ટીના ત્રાસને હિસાબે એને ભારતીય જનતા પાર્ટીના ટેજ ઉપર બેહવું પડે છે. દિલ અમારી હારે છે, ખોળ્યું ખાલી ભારતીય જનતા પાર્ટીમાં છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સુરતમાં મિટિંગ થાય ત્યારે ભારતીય જનતા પાર્ટી અહીં અમારા ઉદ્યોગ પાર્ટીને ડરાવીને સ્ટેજ ઉપર બેહાડે છે. એને મુક્તિ મેળવવા માટે આ વખતે મજબૂતાઈથી લડવાના છે. અમારા આગેવાનો પણ કહે છે ફંડ અમે આપશું, પણ તમારે અમારે એને ફોનની વાત નહીં કરવાની. તમારા ખાતા ભલે સીઝ થઈ ગયા, અમારા ખાતા સીઝ નથી થયા. અમે તમારે એને ખુલ્લા આવીશું તો અમારે બાંધકામ કર્યું હોય, અમે ટીપીના પ્લોટો ફેરવ્યા હોય, અમે તાપી કાંઠે બાંધકામ કર્યા હોય, અમારું નાક દબે, આ નાક દબાવવાના મુક્તિ મેળવવા માટે તમે મજબૂતાઈથી લડજો, અમે તમારી સાથે છીએ. આ વખતે ભારતીય જનતા પાર્ટીને બતાવી દેવું પડશે, એમાં કોઈ બે મત નથી. ખેડૂતોને કોરોના કાળમાં ખેડૂતોને પણ સબસિડી નથી આપતા, ખેડૂતોનું દેવું વધી ગયું છે. અહીંને રત્નકલાકારો આત્મહત્યા કરી રહ્યા છે. રત્નકલાકારોને અનેક વખત માગણી છે કે અલગથી આયોગ આપો, જેથી કરી ખેડૂતો રત્નકલાકારોને પગાર મળે, રત્નકલાકારોના બાળકો મફત શિક્ષણ મળે, એને આરોગ્ય મફત મળે. કોરોના કાળમાં ડુપ્લિકેટ વેક્સિન વેચી અનેક લોકોના જીવ ગુમાવ્યા છે. આ વખતે જનતા કોરોના કાળમાં પણ માસના નામે લૂંટ્યા છે. રેમડેસિવિર ઇન્જેક્શન એક કોસંબામાં ડુપ્લિકેટ વેચાતા હતા, એની તપાસ પૂરી અધિકારીઓ કરતા હતા, ત્યારે એને ભીનું હકેલી દેવામાં આવ્યું છે. કારણ રૂપાલના હિસાબે કીધું કે ભાઈ અમે ઇન્જેક્શન અહીં કંઈ બહાર વેચ્યા નથી, તો કે કમલમમાં વેચાય, ક્યાંથી વેચાય, કે અહીંયા કમલમમાં પૂછો, કોણ વેચાય છે એને પૂછો. ત્યારે ખબર પડી અમને કોસંબામાં ડુપ્લિકેટ ઇન્જેક્શન વેચાય. અમે અધિકારીઓને ભી કરી કે વેસાણા ક્યાં વેસાણા એની તપાસ કરો, ભીનું હકેલી દીધો, રેમડેસિવિર ઇન્જેક્શન ડુપ્લિકેટ વેચાણ ક્યાં વેચ્યા, કોણે વેચ્યા. આમાં ભારતીય જનતા પાર્ટીએ નફો કર્યો છે. રેમડેસિવિર ઇન્જેક્શન 1000 રૂપિયાથી લઈ 50-50 હજાર રૂપિયા સુધી ડુપ્લિકેટ ઇન્જેક્શન વેચ્યા છે. લોકો જાણે છે, અનેક લોકોના જીવ ગયા છે. આ વખતે જનતા કોરોના કાળમાં માસ્કના નામે લૂંટ્યા, ઓક્સિજનના નામે લૂંટ્યા. કોંગ્રેસની સરકાર હતી ત્યારે શિક્ષણ મફતમાં મળતું હતું, આરોગ્ય મફત મળતું હતું. લોકો 30 વર્ષથી અમારા વિસ્તારમાં સ્વયંભૂ લોકો ભારતીય જનતા પાર્ટી કોરોના કાળ ભૂલવાના નથી. શિક્ષણ લોકો બાળકો ભણ્યા નહોતા, અને ભારતીય જનતા પાર્ટીની મીઠી નજરે પ્રાઇવેટ સ્કૂલો વાળા લૂંટ્યા છે. જે ઓનલાઈન નથી ભણ્યા, જે ગામડે રૂમ લઈને વૈક્યા હતા, એની પણ ફી મેકી નથી. એના માટે હું લડત લડતો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીના હિસારે મારી ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. લોકો જાણી રહ્યા છે. લોકો આ વખતે મોંઘવારી, બેરોજગારી, કોરોના એ બધું જોઈને મતદાન કરશે, એમાં કોઈ બે મત નથી. આ વખતે સૌરાષ્ટ્રવાસી હવે એક થઈ ગયા છે. અમારા આગેવાનો પણ એક થઈ ગયા, સૌરાષ્ટ્રવાસી એક થઈ ગયા, ભારતીય જનતા પાર્ટીના નાનાથી લઈને મોટા કાર્યકર્તાઓ પણ એક થઈ ગયા છે. કે હવે અનેક વખત અમારી રજૂઆત છે કે આ વખતે સૌરાષ્ટ્રવાસીને ટિકિટ આપો. સૌરાષ્ટ્રવાસીને ટિકિટ નથી આપી એટલે આ વખતે સૌરાષ્ટ્રવાસી બતાવી દેવાના છે. સામે સુરતી ઉમેદવારને સુરતી સ્વીકારતા નથી. પીપલ્સ બેંકને એને હરાવી દીધા છે.
એટલે આ વખતે પીપલ્સ બેંક ના સુરતીઓએ પણ અમને કીધું અમે હરાવી દીધા, તમે મજબૂતાઈ થી લડો, અમે તમને જીતાડી દેવું. અલ્પેશભાઈ ને ધાર્મિકભાઈ ની મને ખ્યાલ નથી, અને રાજીનામું આપ્યું કે નહીં, એ મારી સાથે દિલથી છે, એમાં કોઈ બે મત નથી. આ વખતે